વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો ગણીએ તો આપણે આપણો વિષય અકડાશાસ્ત્ર ભાગ એકના ચેપ્ટર નંબર બેનો અભ્યાસ સાથે મળીને આપણે કરતા રહેલા છેલ્લે લાસ્ટ કેટલામાં દાખલો ગણ્યો છે યાદ છે ને? હોમવર્કમાં તમારે જે કરવાનો હતો તે કરી લીધું છે ને હોમવર્ક? તો હવે આજે આપણે નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધીએ, વધુ વાતો ન કરતા. સ્વાધ્યાયના 2.2ના દાખલા નંબર 7માં રકમ કઈ રીતના આપેલી છે? લોહીનું ઉંમર અને લોહીનું દબાણ આ બે ચલો આપણે આપેલા છે અને એના વચ્ચેનો આપણે સહસંબંધાંક શોધવાનો છે મિત્રો. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 જોડકાઓ આપણે એક્સ અને વાયના આપેલા છે. તો પહેલાં આપણે એક્સ કહી દઈએ, એક્સ બરાબર ઉંમર વર્ષ અને વાય બરાબર લોહીનું સિસ્ટોલિક દબાણ. હવે મિત્રો આપણે બનાવીએ એક્સની કોલમ. તો આ રકમ છે એ આપણે લખવાની છે, એક્સ બરાબર 58, 55, 65, 52 અને સરવાળો કરી નાખજો, કેટલો આવશે? 764 બરાબર છે. હવે બનાવીએ વાય. તો આ વાયના આંકડાઓ છે એ લખી નાખવાના છે. હવે આપણે આ બે કોલમ લખી નાખ્યા પછી અથવા કેલ્સીમાં તમે આનો સરવાળો કરીને ડાયરેક્ટ એક્સ બાર પણ કરી શકો છો, પણ આપણે આમ આ કોલમ લખવાની તો હોય જ. તો લખીને એની નીચે શા માટે એક્સ બારને વાય બારનો મેળ બનાવીએ? તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન એટલે 464 ભાગ્યા 8 તો 58 થશે. વાય બાર બરાબર 1133 ભાગ્યા 8 એટલે કે 144.13. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે રકમમાં આંકડાઓ જે આપેલા છે એ મોટા છે. જુઓ, આના ગુણાકાર કરવો થોડોક અઘરો પડે, આના વર્ગ કરવા પણ થોડાક અઘરા પડે, અને એની સાથે સાથે એક્સ બાર તો પૂર્ણાંક છે, કોઈ પ્રશ્ન છે નહીં, પણ વાય બાર છે એ પોઈન્ટમાં છે, અપૂર્ણાંક છે. તો ત્યારે તમારે પહેલું સૂત્ર તો ઉપયોગ નહીં થાય. બીજા સૂત્ર એક્સ વાયની સૂત્રથી તમે દાખલો ગણો તો ખોટું ન પડે, સાચું જ પડે. પણ આજે એક નવું સૂત્ર જે આપણું ધારેલ મધ્યકવાળું સૂત્ર છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. તો યાદ કરો, એ સૂત્ર કયું છે? ધારેલ મધ્યકવાળું સૂત્ર કયું છે યાદ કરો? સૂત્ર નંબર છેલ્લું જે છઠ્ઠું તમને લખાયું છે ને, તમે ફેર નોટમાં લખ્યું હશે, બાકી ગયું હશે. તો છેલ્લું સૂત્ર મિત્રો એક્સ વાય વાળી રીતનું સૂત્ર છે, એના જેવું જ છે. જ્યાં એક્સ દેખાય અહીંયા યુ છે, વાય દેખાય અહીંયા વી છે, એટલે આપણું સૂત્ર છે આર બરાબર એન સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી રૂટમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. ઇન ટુ નો ગુણો તો ચાલે, કરો તો ચાલે, એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. હવે મિત્ર અહીંયા કોલમ કઈ બનાવશું? તો કે યુવી વાળી કોલમ બનાવવી પડશે. પણ યુવી વાળી કોલમ બનાવતા પહેલાં અહીંયા આપણી પાસે યુવી તો છે નહીં, તો પહેલાં યુ સિગ્મા યુ અને સિગ્મા વીની કોલમ બનાવવી પડશે. એટલે 1, 2 પછી યુવી 3 સ્ક્વેર અને વી સ્ક્વેર, એટલે કુલ 5 કોલમ બનાવવી પડે. સૂત્ર યાદ આવે એટલે કઈ કોલમ બનશે એ પણ તમને યાદ આવી જશે. કેટલી કોલમ બનાવવી પડશે મિત્રો? અહીંયા આપણે 5 કોલમ બનાવવી પડશે, યુ વી યુવી યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. હવે યુ કઈ રીતના બનશે? યુ એટલે ધારેલો મધ્યક આપણે જે કરીએ છીએ એ મુજબ. તો યુ કઈ રીતના બનાવશું તે પહેલાં આપણે સમજી લઈએ. તો યુ બરાબર એક્સ માઇનસ એ, એ એટલે શું છે? ધારેલ મધ્યક. હવે એ છે એ કોઈ પણ રકમ તમારે ધરાય, પણ બંને ત્યાં સુધી આની અંદર હોય એવી રકમ ધરાય, અને એક્સ બાર છે એની નજીકની રકમ ધરાય. મિત્રો કોઈ પણ રકમ ધારો દુનિયાની, તમે જવાબ તમારો સરખો જ આવે, પણ આપણે દાખલો ગણવાનું હેલું પડે. એટલે શું કરવાનું? એક્સ બારની નજીક અને એક્સના કોલમમાં હોય તેવી એ ધરાય, એટલે આપણે એક્સમાંથી એ બાદ કરવો છે. આપણે એક્સ માઇનસ એક્સ બાર કરતા ને એ જ જેવું જ છે મિત્રો, ખાલી ફેર એટલો છે કે ત્યાં જે એક્સ બાર આવે એ જ બાદ કરતા અહીંયા આપણે ધારવાનું છે. એટલે જ્યાં આપણે એ બરાબર કેટલા લીધા છે, અહીંયા મેં 58 ધાર્યા છે, તમે 50 ધારીને પણ દાખલો ગણો તો જવાબ સરખો જ આવે. હવે વી કેવી રીતના બનાવશું? તો કે વી બરાબર વાય માઇનસ બી, જ્યાં બી મેં 145 લીધા છે. જો આમાં નથી
તમે માની લ્યો કે 140 લ્યો તો બે વખત 140 છે, અહીં 140 તમે ધારી શકો, 150 પણ ધારી શકો, આમાં હોય એવું ધારી શકો, અને ન હોય એવું ધારવું હોય તોય ચાલે. મેં 144.13 વાય બાર છે એટલે તેની નજીકની રકમ મેં ધારેલી છે. મિત્રો ખાસ યાદ રાખો કે બંને ત્યાં સુધી તમારે જે રકમ ધારો તે રકમ એક્સ બાર અને વાય બાર જેટલી અથવા તેનાથી નાની ધારવી, જેથી કરીને તમારો અહીંયા જે સરવાળો આવે એ માઇનસ ન આવે. અહીંયા માઇનસ આવશે શું કામ, મેં 144.13થી મોટી રકમ ધારી છે. તમે આની કોઈ પણ રકમ ધારો, દાખલા તરીકે 140 છે એ આનાથી નાની છે, તો 140 તમે ધારીને દાખલો કરી શકો છો. જાતે પ્રયત્ન કરજો એટલે ખ્યાલ આવશે, કોઈ પણ રકમ ધારી શકાય. પણ અહીંયા રકમ હોય એવી ધારો તો આપણા જે સરવાળા બાદ બાકી છે એમાં ઈઝી પડે. કઈ રીતના ઈઝી પડે હમણાં હું સમજાવું છું. એટલે આપણે યુ બરાબર એક્સ માઇનસ એ, એટલે કે એક્સમાંથી એ બાદ કરવાનો, એ કેટલા છે 58 બાદ કરવાના છે. તો બનાવીએ યુની કોલમ પહેલાં આપણે, 58માંથી 58 બાદ કરીએ એટલે 0, સમજી ગયા ને. અહીંયા જે એક્સ બાર આવ્યું હોય એ જે રકમ અહીંયા હોય એ ધારો તો અહીંયા 0 બની જાય, ને 0 બની જાય એટલે આગળનું પ્રોસેસ પણ બહુ હેલી બની જાય. પછી 55 માઇનસ 58 એટલે માઇનસ 3, 65 માઇનસ 58 7, 52 માઇનસ 58 એટલે માઇનસ 6, 48 માઇનસ 58 એટલે માઇનસ 10, 68 માઇનસ 58 એટલે 10, 62 માઇનસ 58 એટલે 4, અને 56 માઇનસ 58 એટલે માઇનસ 2. આનો સરવાળો મિત્રો 0 જ આવે. દર વખતે 0 આવે એવું જરૂરી નથી. શું કામ, અહીંયા 0 એટલા માટે આવ્યું છે કે જેટલા એક્સ બાર છે એ જે રકમ આપણે એ તરીકે ધારી છે, એટલે તમે અહીંયા બીજી કોઈ રકમ ધારો તો અહીંયા 0 ન આવે, જો આમાં નહીં આવે વાયમાં. તો હવે બનાવીએ આપણે વી. તો વી બરાબર શું લીધું છે આપણે, વી બરાબર વાય માઇનસ બી, બી એટલે 145. તો વાય આ કોલમ છે તે, એમાંથી 145 બાદ કરવાનો. તો 130 માઇનસ 145 એટલે માઇનસ 15, 150 માઇનસ 45 એટલે 5, 150માંથી ફરી 5, 30માંથી 145 બાદ કરશું મિત્રો એટલે માઇનસ 15, 140માંથી 45 બાદ કરીએ એટલે માઇનસ 5, 158માંથી 145 બાદ કરશું તો 13, 155માંથી 145 બાદ કરશું એટલે 10, અને 140માંથી 145 બાદ કરશું એટલે માઇનસ 5. હવે આનો સરવાળો છે એ મિત્રો મેં તમને કીધું હતું, જો આ રકમ કરતાં તમે આ રકમ મોટી ધારી હોય તો અહીંયા તમારો જવાબ આવે માઇનસમાં, જો આવ્યો ને માઇનસ 7. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું, જો અહીંયા તમે માની લો કે 40 ધાર્યા હોત અથવા 44 ધાર્યા હોત તો અહીંયા પ્લસ જવાબ આવે, માઇનસ આવે ના. યાર માઇનસ આવે ત્યારે ગણતરીમાં થોડું ધ્યાન રાખવું પડે, એટલા માટે બને ત્યાં સુધી તમારે રકમ ધારવાની છે કેવી ધારવાની છે, આના કરતાં નાની હોય અને આમાં હોય એવી, એટલે 0 બની જાય ને, એટલી આપણે પ્રોસેસ આગળ ઓછી થઈ જાય. હવે આપણે કોલમ બનાવવાનું છે યુ વી, યુ અને વી નો ગુણાકાર. તો 15 ગુણ્યા 0 હોય એટલે તો જમા ઓર્ડર થઈ જાય ને. પછી 5 ગુણ્યા 3 એટલે શું આવશે, માઇનસ 15, 7 ગુણ્યા 5 એટલે 35, 6 ગુણ્યા 15 એટલે 90, પણ માઇનસ 90 નહીં આવે, ધ્યાન રાખજો, કારણ કે બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ બે પણ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 130, 4 ગુણ્યા 10 એટલે 40, અને 2 ગુણ્યા 5 એટલે 10, આનો સરવાળો કરજો 340 થઈ જશે. હવે આપણે બે કોલમ બનાવવાના છે, યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. તો યુ સ્ક્વેર બનાવીએ પહેલાં, 0નો વર્ગ 0, 3નો વર્ગ 9, 7નો વર્ગ 49, 6નો વર્ગ 36, 10નો વર્ગ 100, 4નો વર્ગ 16 અને 2નો વર્ગ 4. મિત્રો આ કોલમમાં કોઈ દી માઇનસ ડિજિટ આવશે નહીં, માઇનસ આંકડો ન આવે. શું કામ, કોઈ પણ માઇનસ હોય કે પ્લસ હોય એનો વર્ગ કરો એટલે પ્લસ જ થઈ જાય. સરવાળો કરી નાખીએ 314. હવે વી વી સ્ક્વેર બનાવીએ, તો વી સ્ક્વેર શું બનશે, આનો વર્ગ 15 ગુણ્યા 15 225, 25 25 15 ગુણ્યા 225 25, 13 ગુણ્યા 169, 10 ગુણ્યા 10 100, 5 ગુણ્યા 5 એટલે 25. તો 819 થયા છે. આ જે બધા જ કોલમ બની ગયા છે તેની નીચે તમારે સિગ્મા વી સ્ક્વેર, સિગ્મા યુ સ્ક્વેર
આ રીતના કુલ લખી નાખશો તોય ચાલશે, પણ કાંઈક તમારે લખવું પડશે મિત્રો. હવે એ કોલમ મેં અહીંયા લખી નાખી છે એટલે આપણે સૂત્રમાં મૂકવાની તમને ખ્યાલ આવે એટલા માટે. સૂત્ર આપણું બનશે એક્સ વાય વાળું જ, પણ જ્યાં એક્સ દેખાય અહીંયા યુ મૂકવાનો છે અને વાય દેખાય અહીંયા વી મૂકવાનો છે, એટલે મૂકાઈ ગયું છે. તો એન આપણો છે 8 ગુણ્યા યુવી, તો અહીંયા યુવી જુઓ 340 મૂક્યા છે. યુ સિગ્મા યુ એટલે કે યુનો સરવાળો 0, વીનો સરવાળો -7, પછી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર, તો યુ સ્ક્વેરનો સરવાળો 314 અહીંયા મૂક્યો છે આપણે. યુ ઓલ સ્ક્વેર એટલે સિગ્મા યુ છે 0 એટલે 0નો વર્ગ, 8 એનની જગ્યાએ 8 મૂક્યા છે. સિગ્મા વી સ્ક્વેર, વી સ્ક્વેરનો સરવાળો છે 819 એ મૂક્યા છે, માઇનસ જે અહીંયા મૂક્યા હોય એનો વર્ગ એટલે -7નો વર્ગ. અહીંયા માઇનસ મૂકવાનું ભૂલવાનું નહીં, નકર ખોટું પડે. એટલે 2720 માઇનસ આ બેનો ગુણાકાર તો 0 થઈ જાય મિત્રો. આ બેનો ગુણાકાર 2512, 0નો વર્ગ કરો 0 થઈ જાય, ઇન્ટુ આ બેનો ગુણાકાર કરશો એટલે 65. અને હવે તમે જુઓ અહીંયા નિશાની મેં માઇનસની જ રાખેલી છે, શું કામ માઇનસની રહી ખબર પડી? નકર ઘણા વિચારે કે માઇનસ માઇનસ પ્લસની નિશાની થઈ જવી જોઈએ ને, પણ પ્લસ નહીં થાય. શું કામ? તો કે 7નો તમે વર્ગ કરો એટલે 49 પ્લસ થઈ જાય, પ્લસ થઈ જાય એટલે આ નિશાની એમ નમ દઈએ. ખાસ ધ્યાન રાખવાનું ભૂલ ન થઈ જાય, નકર ઘણા ઉતાવળમાં માઇનસ માઇનસ આ પ્લસ ઠપ કરી દઈએ છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 2720માંથી 0 બાદ એટલે જ, 2512માંથી 0 બાદ 0, 6552માંથી 49 65 0. બેના અલગ વર્ગ કાઢીને ગુણાકાર કરો તોય ચાલે વર્ગમૂળ કાઢીને, અને મેં બેનો ગુણાકાર કર્યો છે એટલે આંકડો મોટો થશે. ભલે થાય, આપણે કેલ્સીય કરવાનો છે, આપણે કંઈ ઉપાધિ કરવાની નથી. 2720ની છેદમાં 40 41 થશે, સરવાળો આવશે આર માઇનસ, અને જવાબ આવ્યા પછી આપણે એ જ રીતના તમારે નીચે એક લીટી લખી નાખવાની છે, ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક કેટલો થાય. થઈ ગયું તૈયાર મિત્રો? તો હવે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે